અમારે સુરતી, આમ તો સુરત એટલે સુરતી, એમાં એક કાઠિયાવાડીને સુરતી કાકા કહેતા હતા, સાલો સંસ્કૃત શીખીએ. એવું લોકો સંસ્કૃત હું કામ શીખવું ભાઈ, મરી નહીં કે આપણે સ્વર્ગમાં ગયા હોય તો કે દેવતા વારે વાત કરવાનું થાય. તો ઓલા કાઠિયાવાડી કે મરીન સ્વર્ગમાં જાય એવું નક્કી છે, નરકમાં ગયા તો એ સુરતી કાકાએ ચોખવટ કરી, એ કે તો આપણી ભાષા આપણી પાસે છે જ ને એમ, કે એમાં ક્યાં બીજી મહેનત કરવાની છે એમ. અને વાત એ સત્ય છે, એમ આનંદ ગમે ત્યાંથી નીકળે તમે. પણ છેલ્લી મારે બે વાતો કરી, પાંચ મિનિટ મારો બધાનો. તંતાલીવાળા સચ્ચિદાનંદના બાપુ બે સૂત્ર યાદ આવે કે બહારથી થાકેલો ઘરે શું કામ આવે, કોઈ એને પૂછે પાણી આપું ચા આપું, ઘરથી થાકેલો ક્યાં જાય, એનું તમે આ મોઢું જોવો તો ખબર પડી જાય કે આ ઘરનો થાકેલો છે. આમામ જ કરતો હોય, આમાં શું છે આ બધું કઠણાય નથી. એક ભાઈ આમ સુરકેશ લઈને ઘેરે આવ્યો, એની પત્ની આમ બેઠા હતા, એટલે ઓલો કે નહીં આવ, નહીં આવકાર, નહીં આદર, નહીં પાણીનું, નહીં ચાનું, એટલે સ્વાભાવિક પુરુષ તો પુરુષ છે. શું થયું, શું થયું એટલું કીધું, ક્યાં સુધી વાંધો ન આવ્યો, કેમ આજ કાંઈ બોલતી નથી, કેમ આ ઉદાસ ચહેરો તારો, એટલું છું તે ઓલાને એમ છે કાગડે રોણું ચાલુ ન કરે તો સારું, આ રોણું હો પણ ડૂંકો આવી ગયેલો ભાઈ, કેમ આ બધું હું છે, હું છે કીધું ને ભાઈ, રોવાઈ ગયું ભાઈ થી રોમા, એ પછી રોતી રોતી કે હું રોવ નહીં તો તમને કઈ કઈ નહીં, એક તો રો તો રો રો કામ રોજો ન રો, પણ રોવાનું કારણ હું, હવે હું કામ આવી વરે ઉખાણા પૂછો છો, એટલે ને જ કેવું, ઇતે દી મારા કાકા એ કહેતા, તાર કાકા હું કહેતા, ને જ કેવું હવે ડકાલેમાં, તાર કાકા હું કહેતા, એ તો કે કઈ નહીં, તાર કાકા હું કેતા, કઈ નહીં તો તેથી મને જો આવ્યા ને તેથી મારા કાકા કેતા કે આ દીકરીને બંધુ કે દેજો પણ ધંધુ કે ન દેતા, તો દીદી એમાં એટલું બધું ગાંડી આજુબાજુ વાળા સાંભળે તો આપણી આબરૂ હોય તો લે દો પાણી, એટલે આ તારું રોવાનું રોવાનું કારણ આ બધું કઈ નહીં, તણી દીધા પાણી જાવ તું મારા છોકરાને નવરાવા કે નહીં, તે ગાંડી એમાં એટલું બધું કાંઈ ઉત્પાદ કરવાની જરૂર નથી, સીધો ને સરળ ઉપાય છે. ક્યાંય ગયો આપણો નાનો છોકરો કાર્યું, કહે બેટા ગોદડું લઈ લે, બાકસ લઈ લે, કેરોસીનનું ડબલું લઈ લે, હાલ ધાબી એક માળનું મકાન, અને ત્યાં બાપ દીકરાએ ભડકો કર્યો ને સામે બે માળનું મકાન, બારી ખોલીને કોઈએ જોયું એટલે સીધો બંબાવાળાને ફોન કર્યો ને બે બંબા આવ્યા, એની પત્નીને કાંઈ ટાંકા પહેલ્યો, છોકરાને નવરાવો, આજુબાજુમાં પાણી આપો, બાંધવાથી સમાધાન ન થાય, સમાધાનની વૃત્તિ આ છે. અને વાત એ સત્ય છે, પણ ભગવાન કરુણા કરે છે, પ્રેમ કરે છે, ત્યારે આપણને મજા આવે છે. છેલ્લે તમારે ખાલી હું થોડુંક તમને ગૌરાવું, હા અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં સત્યનારાયણની કથા, અહીંયા જો કે સત્યનારાયણની કથા તો થતી જ હોય ને, થાય જ ભાઈ, તો લે તો સત્યનારાયણની કથા તો બધે થાય ને, વિશ્વ આખામાં થતી હોય, હેડીના સાંઠા ગોઠવો એમ. અરે એની ક્યાં કરો, આપણે ત્યાં તો ગામડામાં દીકરીને સારો વર મળે તો એ ગીતો ગવાણા બોલો બેની સિયા સિયા તપકીના, અને એ દીકરી જવાબ આપતી હોય કે દ્વારકામાં રણછોડરાય પૂંજવા ગયા હતા ને એવા તપે આ ગોબરેશ મળ્યા,
એનું નામ ગોબર હોય તો કઈ કઈ ગોબરે કેટલો આમ લાડ લડાવે નથી. એક જમાઈ બે મહિના પછી આમ ગયો એના સસરાને ત્યાં, એટલે હા હું જોઈ ગયા, વાહ વાહ આવો આવો હવાના 11 વાગેલા આમ બપોર થવાની તૈયારી. હા હું એમ થયું કે હવે શાક કાંઈ નથી ને આમ નથી, મેથીનું શાક બનાવ્યું, લીલી મેથી ભાજી બાજરાનો રોટલો. હાજે જોયું મેથીના ભજીયા આવ્યા, સવારે જાગ્યું કે મેથીના થેપલા. એટલે ઓલે સ્વાભાવિક પૂછ્યું કે બા મમ્મી, હવે તો રિવાજ છે ને મમ્મી એમ, કેટલું હજી તો કોને કેવો દરજ્જો આપો એ આપણાથની વાત છે. જમાઈ ગયો ને એટલે સાસુ કીધું કોણ કોણ આવ્યા છો, તો કે હું ખુશ્બુ બેઈ. ખુશ્બુ ક્યાં છે? બાર. હા હું હોડી કાઢીને ગયા બાર, કોઈ નથી. કે આ પડી ત્રણ વ્હીલવાળી રિક્ષા રાજકોટ કંપની ખુશ્બુ, કોને કેવો દરજ્જો આપો એ આપણાથની વાત છે. એટલે ઓલે પૂછ્યું કે આ આ મેથી તમે લાવો ક્યાંથી? તો કે આપણે બાજુમાં જ વાડી છે ને, એમ કે થોડુંક પાણી છે એટલે થોડીક વાવી છે. તો કે હું હાંજે રોકાવાનો છું, તમે કાંઈ બનાવતા નહીં, હું સીધો કેરે વયો જઈશ, મારે જેટલી ખાવી છે ને ત્યાં હું ખાશ, જે હું કોબી ખાવ એમ મેથી સરી આવીશું. પણ તમારી આગળ મારે ખાલી ગૌરાવવું છે કે ઉતારો આરતી કૃષ્ણા ઘેરે આવ્યા માતા જશોદા કુંવર કાન, તમારે એટલું જ ગાવું, ખોટું હું ગાઈશ. હા ખોટું મારે ગાવાનું, ભગવાનનું નામ તમારે લેવાનું નથી. એક પત્ની એના પતિને કહેતી કે આ આ મારી વાતમાં તમે સહેમત કેમ ન થતા, કાંઈ તમને હું હાવ મૂર્ખ લાગું છું? કોઈ લોકો ફરીથી બોલતો મૂર્ખ લાગું છું એ કે આથી તારી વાતમાં સહેમત, સાબાશ સહેમત. હા તો એટલે તમારે એટલું જ ગાવાનું, ઉતારો આરતી કૃષ્ણ ઘેરે આવ્યા અને માતા જશોદા કુંવર કાન ઘેરે લાવ્યા. પ્રેમથી ગાજો. કાળાને કાબરિયા કીધા વાદીના મનવંતી લીધા, પતાળ જઈને નાગના ચા નાંગણીઓ એ દર્શન દીધા, કમળ પારો લાવ્યા રે માતા જશોદા કુંવર ઘરે. આમ ઘરિયાધારથી ગાડા જોડ્યા, પરોવળીથી પાછા વાળ્યા, માનગઢમાં માન દીધા, અડમચ્યાથી હાકલ મારી, પાલી તાણા પોગાડ્યા રે. બેન હળવો ગાના આવ્યા માતા જશોદા કુંવર કાન ઘેરિયા. આમ ભાવનગરથી ભાગી નીકળ્યા, અધેવાડા આડા લીધું, કોબડીના કો જોડ્યા, તણસાળાની ટિકિટ લીધી, લાકડી એ લો થાય વારી તારો આરતી શ્રી કૃષ્ણ ગીરી આવ્યા માતા જશોદા કુંવર. કાસો લઈને ઘાટ બનાવ્યો, ઘાટ બનાવી, બારપેલ કાપ્યા, બારપેલ કાપી, માર્યું મથાળું, તળીએ તોડી નાખ્યો રે કૃષ્ણ ગીરે આવ્યા માતા. પેલી તારીખે ફરવા ગયા તા ચોપાટીમાં, મને લઈ ગયા પાણીપુરી, એની ખવડાવી, ઢીકે ઢીકે આવ્યા રે ઉતારો કૃષ્ણ ગીરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા. કેટલામાં આમ ગાઈ તો બાપુનું, મેં બહુ જૂની એક એક મને વ્યાખ્યા યાદ આવી કે સવારે વાત હતી કે દુલો પણવા જાય ત્યારે દાંત કાઢતો કાઢતો જતો હોય કેટલો રૂપાળો લાગે. વાત બહુ સત્ય છે. જો ઓલો ઘોડા માથે બેઠો હોય ને, બેનું ગાતા હોય, ઓલો આમ આમ ગજરો પકડીને આમ જ બેઠો હોય, આમ અને પછી 36 તાપમાન હોય, ગામડું ગામ હોય, અને અંપાનો રસ ખાતો હોય, ડબ્બા તોડી તોડી માથે બેસાડ કટલેશ ખવાઈ ગયું હોય, અને એક બેન ગાતી તો આપણને એમ લાગે 7-8 કોરસ કરે છે. ગજરામાં ગુલાબ ગુલાબમાં સે મોતી, મારા ભાઈને ખબર નહોતી એની ગામડા.